ટેપાંમાં લહેરીપુરા ગેટ તૂટી પડવાનો સમગ્ર મામલો કે જ્યાં લહેરીપુરા ગેટ તૂટ્યાના એક વર્ષ બાદ પણ સમારકામની કોઈ પણ કામગીરી થઈ નથી. કોર્પોરેશને રિસ્ટોરેશન માટે 75 લાખ ચૂકવ્યા હતા. આર્કિયોલોજી વિભાગે કામગીરી ન કરતા મેયરે પત્ર વ્યવહાર કર્યો છે. ઐતિહાસિક ગેટની બિસ્માર હાલતની શહેરની છબી ખરડાઈ રહી છે. ન્યાય મંદિર વિસ્તારની અંદર લહેરીપુરા ગેટમાં જે વડોદરાના ચાર દરવાજા એ વડોદરાની શાન ગણાય છે, એમાં લહેરીપુરા ગેટની ઉપરની જે છત ગયા વર્ષે 9મા મહિનામાં પડી ગઈ હતી, અમે વડોદરા મહાનગરપાલિકાએ આજથી 4-5 વર્ષ પહેલા આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને આની કામગીરી આપી હતી. ત્યારબાદ એમને કામગીરી કર્યા બાદ એ છત પડી જતા અમે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને એ કામ ફરીવાર રિસ્ટોર કરવા માટે જણાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી એ કાર્યવાહી ન કરતા કાલે મેં પોતે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. અને આનાથી જો લહેરીપુરા ગેટની નીચેથી પસાર થતા વાહનો કે કોઈપણ પ્રકારની જાનમાલને કોઈ નુકસાન થશે, કોઈપણ રાહદારીને કે કોઈપણ વાહન ચાલકને, તો એની તમામ જવાબદારી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની રહેશે અને એમની સામે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. આ પત્ર પણ અમે એમને લખ્યો છે. વહેલી તકે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા જે છેલ્લા 6 મહિનાથી આ કામ નથી કરી રહ્યું, એ કામ કરે એ અમારી પાછળ આની પાછળનો આશય છે. વડોદરા શહેરમાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ગાઢ થયો છે. વડોદરાનો લહેરીપુરા દરવાજો વડોદરા કોર્પોરેશને આ ઐતિહાસિક દરવાજાને આર્કિયોલોજી વિભાગ દ્વારા રિનોવેટ કરાવવામાં આવ્યો હતો. એના ઉપરના ભાગે જે બનાવવામાં આવ્યું હતું જે સ્ટ્રક્ચર, એ છેલ્લા 1 વર્ષથી તૂટી પડ્યું છે. આ સ્ટ્રક્ચર તૂટી પડ્યા પછી પણ આર્કિયોલોજી વિભાગે કામગીરી કરી નથી. 75 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને તેમ છતાં પણ ઉપરની જે છત છે 1 વર્ષથી તૂટી પડી છે. આ છતની કામગીરીના અનેક સવાલ ઉભા થયા છે. વડોદરા કોર્પોરેશને જે તે વખતે પણ આર્કિયોલોજી વિભાગને લખેલું કે આ દરવાજો તમારે રિપેરિંગ કરવો પડશે, પરંતુ હજુ સુધી કામગીરી નથી કરી. ત્યારે વડોદરાના મેયરે હવે આર્કિયોલોજી વિભાગને એક પત્ર લખ્યો છે અને દરવાજો વહેલી તકે રિનોવેટ કરવામાં આવે, જો આ ઉપરનું સ્ટ્રક્ચર રિનોવેટ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી મેયરે આપી છે. હવે આર્કિયોલોજી વિભાગે આ કામ કરવાનું રહે છે. આર્કિયોલોજી વિભાગ ઉદાસીનતા છે જોવા મળી રહી છે. વડોદરા શહેરનું જે સ્માર્ટ સિટીમાં વિકાસ થઈ રહ્યો છે એવા સમયે જ આ દરવાજો છે સ્માર્ટ સિટીની પોલ ખોલી રહ્યો છે. ત્યારે મેયરે લખેલા પત્રથી હવે આર્કિયોલોજી વિભાગ જાગે છે કે કેમ, એક મોટો સવાલ છે. પરંતુ અહીં તો વડોદરા શહેરને જે સ્માર્ટ સિટી બનાવવાની વાત છે ત્યારે લહેરીપુરા દરવાજો છે સ્માર્ટ સિટીના દાવાને પોકર સાબિત કરે એવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ વડોદરા.